નમસ્કાર મિત્રો, આજે હું તમને જણાવીશ ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના મંદિરનો ભવ્ય ઇતિહાસ. ઈસવીસન 156 સંવત 2012માં રાજા વ્રજપાલસિંહજીએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું. ત્યારથી કડવા પાટીદાર સમુદાયના કુળદેવી ઉમિયા માતાનું અહીં નિત્ય પૂજન થાય છે. મૂળ મધ્ય એશિયામાંથી આવેલા આર્યો પંજાબ અને રાજસ્થાન થઈ ઈસવીસન પૂર્વે 1250 થી 1200 સમયગાળા દરમિયાન ગુજરાત આવી વસ્યા અને પાટીદાર તરીકે ઓળખાયા. શ્રીમાં ઉમિયા એ આદ્યશક્તિ જગત જનની છે તથા પાટીદાર સમાજની કુળદેવી છે. ઈસવીસન 156 સંવત 2012માં રાજા વ્રજપાલસિંહે મંદિરનું નિર્માણ કરાવ્યું. રાજા અવનીપતે 1.25 લાખ શ્રીફળના હોમ સાથે કૂવા બનાવી ઘી ભરી હોમ કરી મોટો યજ્ઞ કર્યો. વિક્રમ સંવત 1122-24માં વેગડા ગામીએ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. હાલમાં મોલ્લેત વિભાગમાં જ્યાં શેષ સાઈ ભગવાનની જગ્યા છે ત્યાં તે મંદિર હતું. મોલ્લોતોના મોટા મઢમાં જે ગોખ છે તે જ માતાજીનું મૂળ સ્થાન છે. વિક્રમ સંવત 1943 અથવા ઈસવીસન હાલમાં જે મંદિર જોવા મળે છે તે પ્રારંભમાં 1887માં શ્રી રામચંદ્ર માનસુખલાલે, ત્યારબાદ સૌ બહાદુર બેચરદાસ અંબાઈદાસ લશ્કરીએ બાંધ્યું, જેમાં ગાયકવાડ સરકારે અને પાટડી દરબારે ફાળો આપ્યો હતો. હાલના મંદિરનું વાસ્તુપૂર્ણ પૂજન 6 ફેબ્રુઆરી 1887 રોજ યોજાયું, જેમાં ગાયકવાડ સરકારના પ્રતિનિધિએ હાજર રહીને માતાજીને કિંમતી પોશાકનો ભેટ આપી. ઈસવીસન 1895માં માન સરોવર બંધાયું. આસો નવરાત્રિમાં મંદિરના ચાંચા ચોકમાં 9 દિવસે રાસ ગરબા યોજાય છે. આ દિવસોમાં ઉમિયાના ધામમાં ઉપવાસ અનુષ્ઠાન, સોટસોચાર, પૂજા, ચંદીપાઠ, ભવ્ય પલ્લી અને આતશબાજીનો લાહવો જોવા મળે છે. માતાજીના મંદિરનો આરતીનો સમય 6:15 મંગળા આરતી, 11:30 રાજભોગ, 7:15 સંધ્યા, 9:30 શયન સમય હોય છે. માતાજીના ભવ્ય મંદિરમાં દર્શનનો સમય 6:00 થી 12:00 અને 4:15 થી 9:30 સુધીનો હોય છે. આ મંદિર મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલું છે અને આ મંદિરમાં ભક્તોને જમવા માટેની પણ યોગ્ય વ્યવસ્થા કરી દેવામાં આવે છે.